નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝ સ્ટેશન વલસાડ પર ન્યૂઝ સ્ટેશન પર આપને કદાચ પહેલી ખબર ન મળે વહેલી ખબર ન મળે પરંતુ ખબરનું વિશ્લેષણ ચોક્કસ સાંભળવા અને જોવા મળશે તો ન્યૂઝ સ્ટેશનને સબસ્ક્રાઈબ કરો હવે જોઈએ આજની મહત્ત્વની બાબત સંગપ્રદેશ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના કેસનો આંકડો ત્રીસ ઉપર પહોંચ્યો છે ત્યારે નગર હવેલીમાં અત્યાર સુધીના કોરોનાના ત્રીસ કેસ બાદ બે જેટલા લોકો રિકવર થઈ ચૂક્યા છે અને અઠ્યાવીસ જેટલા કોરોનાના કેસો એક્ટિવ છે સાથે જ આજરોજ તારીખ સોળ છ બે હજાર વીસને વહેલી સવારે સેલવાસમાં આવેલી પદ્માવતી વિહાર સોસાયટીમાં ચાર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી બે કેસ કોવિડ નાઇન્ટીન પોઝિટિવ બતાવતા તંત્ર દોડતું થયું છે કલેક્ટર સહિત અન્ય ડિપાર્ટમેન્ટ પણ દોડતા થયા છે અને સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે સાથે જ સોસાયટીના વિસ્તારની અંદર સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું છે મહત્વની બાબત એ છે કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અત્યાર સુધી ગ્રીન ઝોનમાં રહેવા માટે સક્ષમ રહ્યું હતું જેમ જેમ આવન જાવનની પરમિશન વધતી ગઈ બહારથી લોકો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવ્યા અને સંક્રમણ વધતું રહ્યું પરંતુ હવે જરૂર છે જે બહારથી લોકો આવે છે એ ક્વોરેન્ટાઇન રહે શક્ય હોય એટલા લોકોના સંપર્કમાં પહેલેથી ન આવે કંપનીઓ ચાલુ થવી જરૂરી છે નોકરી ધંધે જવું જરૂરી છે પરંતુ આ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જો વધુ ધ્યાન રાખશે લોકો તો તુરંત જ એ ફરી ગ્રીન ઝોનમાં આવી શકે એમ છે માત્ર થોડું લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે સેમ્પલિંગની અંદર અગર આપને વાત કરું તો દેશભરમાં અથવા તો વિશ્વકક્ષાએ પણ જોઈએ તો સંઘ પ્રદેશ દમણ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ખૂબ સારું સેમ્પલિંગ થાય છે એટલે આંકડા સંતાડવાનો કોઈ જ પ્રયોજન અહીંયા નથી સિમ્ટમેટિક હોય એ સિમ્ટમેટિક હોય જ્યાં પણ જરૂરિયાત દેખાય છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે છતાં પણ કોઈ કંપની માટે પણ અગર તેઓ પોતાના જે કોઈ પણ ટેકનિશિયનને બોલાવતા હોય વર્કર્સને બોલાવતા હોય અને કંપની પોતે ઈચ્છે કે તેઓએ સેમ્પલિંગ કરાવવું છે તો તેના માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે ભલે એક્ટિવ કેસો દાદરાનગર હવેલીમાં થોડા વધારે છે પરંતુ તંત્ર ખૂબ એલર્ટ છે અને એને ફરી ગ્રીન ઝોનમાં લઈ જવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે આ પદ્માવતી વિહારમાં સર્વેલન્સ ચાલુ કરી દીધું છે અહીંયા ચાર સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી બે સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે અને બાકીના બેને આઇસો આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે એટલે અમે આખી સોસાયટીનું સર્વે કરવાનું ચાલુ કરી દીધું છે જે નાના બાળકો અને વૃદ્ધો છે એમને ખાસ કરીને બહાર ન નીકળવાની અમે લોકોએ અપીલ કરી છે અને શરદી ખાંસી એવું કંઈક હોય એ બધી અમે જાણકારી લેતા છે જેથી અમે આગળ એક્શન કરી શકીએ